જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં રમા એકાદશી વ્રતની વિધિ, મહાત્મા કથા અને આ દિવસે કરવાના ઉપાયો સાંભળશું. આસો માસની વદ પક્ષમાં દિવાળી પહેલાં આવતી રમા એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે. આ એકાદશીની તિથિ તારીખ 20 ઓક્ટોબર 2022 ગુરુવારના રોજ સાંજે 4:04 શરૂ થશે અને 21 ઓક્ટોબર 2022 શુક્રવારે સાંજે 5:22 સમાપ્ત થશે. આમ ઉદય તિથિ પ્રમાણે રમા એકાદશીનું વ્રત તારીખ 21 ઓક્ટોબર શુક્રવારના દિવસે રાખવાનું રહેશે, જેના પાળનાનો સમય 22 ઓક્ટોબર શનિવારે સવારે 6:30 થી 8:47 સુધીનો છે. રમા એકાદશીના દિવસે શુકલ યોગ બની રહ્યો છે, જે શુભ કાર્યો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યોગમાં કરેલ ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે, માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે છે તથા આ એકાદશી શુક્રવારે આવે છે. તો એકાદશી શુક્રવાર સાથે શુકલ યોગનો આ સંયોગ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટેનો સૌથી શુભ યોગ કહેવાય છે. જેમની કુંડળીમાં શુક્ર ગ્રહ દોષ છે તેમણે આ દિવસે પૂજા કરવાથી તેમની કુંડળીમાં રહેલ ગ્રહ દોષ દૂર થાય છે, કારણ કે શુક્રવારનો કારક ગ્રહ શુક્ર કહેવાય છે. આ દિવસે શુક્ર ગ્રહ માટે કરવામાં આવતા પૂજા પાઠથી કુંડળીના શુક્ર ગ્રહને લગતા દોષ દૂર થાય છે. શુક્રની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે, આથી આ એકાદશીના દિવસે શિવલિંગ પર દૂધથી અભિષેક કરવો, દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરવો. આમ કરવાથી શુક્ર ગ્રહ દોષ દૂર થશે. જેમની કુંડળીમાં શુક્ર ગ્રહ દોષ છે તેમની અસર તેમના લગ્ન જીવન પર પડે છે, આથી તેમને અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. તો જેમને પણ આ ગ્રહદોષ પીડા છે તેમણે રમા એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરવો, શિવ પૂજા કરવી, દૂધનું દાન કરવું, સફેદ વસ્ત્રનું દાન કરવું વગેરે કાર્યો કરવાથી ગ્રહદોષ દૂર થશે. તો મિત્રો, આ હતું રમા એકાદશીની પૂજાનો શુભ સમય તથા ગ્રહદોષ દૂર કરવા આ દિવસે કરવાના ઉપાયો. હવે સાંભળશું રમા એકાદશીનું મહાત્મ્ય, પૂજન વિધિ અને કથા વાર્તા. આસો માસની વદ પક્ષની એકાદશી તિથિએ રમા એકાદશી આવે છે. આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીના રમા સ્વરૂપની પૂજા કરાય છે, આથી આ એકાદશીને રમા એકાદશી કહે છે. આ એકાદશીનું વ્રત પૂજન કરવાથી બ્રહ્મહત્યા જેવા મહાપાપ નષ્ટ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્ય પ્રદાન કરે છે. કામઘેનુ અને ચિંતામણી સમાન ફળ મળે છે. આ એકાદશી કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે. મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. રમા એકાદશીના દિવસથી મા લક્ષ્મીની પૂજા શરૂ થઈ જાય છે. એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો. ઘરના મંદિરમાં દીવો કરી ઈષ્ટદેવની પૂજા કરવી. ત્યારબાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરવો. ધૂપ, દીપ, અભિલ, ગલાલ, તુલસી દળથી માતા લક્ષ્મી સહિત ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવી. આ દિવસે શ્રીહરિ વિષ્ણુને અને માતા લક્ષ્મીને કેળાનો પ્રસાદ ચડાવવો, કેસર મિશ્રિત દૂધ ધરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો. આ રીતે પૂજા કરી પૂજામાં થયેલ ભૂલચૂક માટે ક્ષમા પ્રાર્થના કરવી. આ દિવસે સંપૂર્ણ ફળાહાર કરવો. લક્ષ્મી સ્તોત્ર, શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા, કનકધારા સ્તોત્રનો પાઠ કરવો, ભૂખ્યાને ભોજન, ગાયને ઘાસચારો ખવડાવવો, કૂતરાને ઘરની બનાવેલી રોટલી, પક્ષીને દાણા ચણ, કેડીને કેડિયારું વગેરે યથાશક્તિ બની શકે તેટલી દાન દક્ષિણા આપવી. આ દિવસે જૂઠું બોલવું, કોઈની નિંદા, કોઈને અપશબ્દ વગેરે ન બોલવા, દિવસની નિંદ્રા, ભાત, તામસી પદાર્થ વગેરેનો ત્યાગ કરવો. બીમાર, બાળક કે સગર્ભા સ્ત્રી જો ઉપવાસ કે વ્રત કરવા સમર્થ ન હોય તો સાત્વિક ભોજન લઈ મન અને વાણીથી પવિત્ર રહેવું. વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી, જે કરવાથી એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. આ એકાદશીએ તુલસી, આમળા અને પીપળાના ઝાડની પણ પૂજા કરવી. જળ સિંચી ઘીનો દીવો કરવાથી વ્રતનું મહત્વ અનેક ગણું વધી જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે રમા એકાદશીના દિવસે 3 ઝાડની પૂજા કરવાથી અનેક યજ્ઞ કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીથી દીપ દાન કરવામાં આવે છે. તળાવના કિનારે અથવા મંદિરે દીપ દાન કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે.
તો મિત્રો, આ હતી રમા એકાદશી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથાવાર્તા. હવે સાંભળશું વ્રતની કથા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. યુધિષ્ઠરે કહ્યું, હે જનાર્દન, આપને મારા પર સ્નેહ છે, એથી કૃપા કરીને મને કહો કે આસો માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે, એ કરવાથી શું ફળ મળે છે, તેમજ એનું મહાત્મ્ય સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજા ઉમા શ્રેષ્ઠ યુધિષ્ઠર, એ એકાદશીને રમા એકાદશી કહેવાય છે. એ પુણ્યમયી છે અને મોટા મોટા પાપોનો વિનાશ કરવાવાળી છે. પહેલાના સમયમાં મુચુકંદ નામનો એક પ્રખ્યાત રાજા રાજ્ય કરતો હતો. તે ઇન્દ્રનો ખાસ મિત્ર હતો. કુબેર, યમરાજ, વરુણ અને વિભીષણ પણ એના મિત્રો હતા. તે વિષ્ણુનો પરમ ભક્ત હતો. એ પ્રતિજ્ઞાનું પાલન કરનારો હતો. તે નિષ્કંટક રાજ્ય શાસન ચલાવી રહ્યો હતો. તેની પ્રજા સુખી અને સંતોષી હતી. એને ચંદ્રભાગા નામની દીકરી હતી. રાજાએ ચંદ્રસેનના પુત્ર શોભન સાથે એનો વિવાહ કર્યો હતો. થોડાક સમય પછી શોભન પોતાના સસરાને ઘેર આવ્યો. એ શરીરે અત્યંત દુબળો હતો, તેમજ ભૂખ સહન કરી શકતો ન હતો. દશમનો દિવસ આવતા રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે એકાદશીને દિવસે કોઈએ ભોજન કરવું નહીં, અને એ દિવસને એકાદશી જાણી જોઈને ભોજન કરનાર શિક્ષાને પાત્ર થશે. આ ઢંઢેરો સાંભળીને ક્ષોભને પોતાની પત્ની ચંદ્રભાગાને કહ્યું કે હે પ્રિયે, હવે મારે શું કરવું? હું એક ટક પણ ભૂખ્યો રહી શકતો નથી, તો પછી ઉપવાસ કેવી રીતે કરી શકીશ? મારાથી હવે કેમ કરીને જીવાશે? તું મને કોઈ ઉત્તમ ઉપાય બતાવ. પોતાના પતિના આવા વચનો સાંભળીને ચંદ્રભાગાએ કહ્યું કે હે પ્રાણનાથ, હું સારી રીતે જાણું છું કે તમારાથી ભૂખ સહન થઈ શકતી નથી, પરંતુ મારા પિતાને ઘેર તો એકાદશીના દિવસે કોઈ ભોજન કરતું નથી, વળી રાજ્યના સર્વ પ્રજાજનો પણ એ દિવસે આહાર નથી લેતા. હે પ્રાણનાથ, મારા પિતા એ ઉગ્ર સ્વભાવવાળા છે, એમની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી, વળી જો તમે એકલા જ એકાદશીને દિવસે ભોજન કરશો તો તમારી નિંદા થશે, માટે ગમે તેમ કરીને પણ તમે તમારું મનોબળ દ્રઢ કરીને ઉપવાસ કરો. ઉપવાસ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ચંદ્રભાગાની વાત સાંભળી શોભને કહ્યું, હે પ્રિયે, તારું કહેવું સાચું છે. હું કોઈ પણ ભોગે આ રમા એકાદશીનું વ્રત કરીને ઉપવાસ કરીશ. ભગવાને જે ધાર્યું હશે તે જ થશે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, આ રીતે દ્રઢ નિર્ણય કરીને શોભને રમા એકાદશીના વ્રતના નિયમનું પાલન કર્યું, ઉપવાસ કર્યો, પરંતુ ભૂખને લીધે એના શરીરમાં અસહ્ય પીડા થવા લાગી. ભૂખના દુઃખની ચિંતામાં ને ચિંતામાં સૂર્ય આથમી ગયો. રાત પડી. ભગવાન વિષ્ણુના ભક્તો એમનું પૂજન કરવામાં વ્યસ્ત થયા. વ્રત કરનારાઓએ પણ રાત્રિને વધાવી લીધી અને અતિ આનંદપૂર્વક ધૂન, ભજન અને કીર્તન સાથે જાગરણ કરવા લાગ્યા. પરંતુ હે રાજા યુધિષ્ઠર, પેલા શોભન માટે તો એ રાત્રિ દુઃખદાયક નીવડી. ભૂખથી પીડાતા પીડાતા માંડ માંડ એણે જાગરણ કર્યું, પરંતુ સૂર્યોદય થતાં જ એ મૃત્યુ પામ્યો. રાજા મુખચંદે રાજ્ય ઉચિત તુલસી અને ચંદન જેવા પવિત્ર લાકડાથી એનો ઉત્તમ અગ્નિદાહ કર્યો. ચંદ્રભાગા એની પાછળ સતી થવા તૈયાર થઈ, પરંતુ પિતાએ એમ ન કરવાનું કહ્યું. પતિની મરણ ક્રિયા કર્યા પછી ચંદ્રભાગા પોતાના પિતાને ઘેર જ રહેતી હતી. હે નૃપશ્રેષ્ઠ, રમા એકાદશીના વ્રતના પ્રભાવને લીધે શોભન મંદ્રાચલ પર્વત ઉપર દેવનગરીમાં રહેવા લાગ્યો. એને વૈભવ કુબેર જેવો હતો. એ બીજા કુબેર જેવો શોભતો હતો. અઢળક દ્રવ્યનો એ માલિક બન્યો હતો. એ દોમ દોમ સાહેબી ભોગવતો હતો. અનેક સેવકો અને ચાકરો એની તહે તાનમાં હાજર રહેતા હતા. એના સુખની કોઈ સીમા ન હતી. મુકુચંદ રાજાના નગરમાં સોમ શર્મા નામનો પ્રખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. તે તીર્થયાત્રા કરતા કરતા મંદ્રાચલ પર્વત પર આવી ચડ્યો. ત્યાં એણે શોભનને જોયો. મુચુકંદ રાજાના જમાઈને એ ઓળખી ગયો અને એની પાસે ગયો. શોભને પ્રણામ કરી એને આવકાર આપ્યો. સોમ શર્માએ એને પોતાની ઓળખાણ આપી ત્યારે એને ઘણો જ આનંદ થયો. પોતાના સસરા મુકુચંદ, પત્ની ચંદ્રભાગા અને સર્વનગરના પ્રજાજનોના કુશળ સમાચાર પૂછ્યા. સોમ શર્માએ કહ્યું, હે રાજન, તમારા સસરાના ઘરમાં બધા કુશળ છે, તેમજ તમારી પત્ની ચંદ્રભાગા પણ કુશળ છે. નગરના સર્વે પ્રજાજનો પણ કુશળ છે, પરંતુ મને એક વાતનું આશ્ચર્ય થાય છે કે મેં ક્યારેય આવી સુંદર અને અદ્ભુત નગરી ક્યાંય નથી જોઈ. વળી તમને આટલો બધો વૈભવ કેવી રીતે મળ્યો તે પણ મને સમજાતું નથી.
શોભને કહ્યું, આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું વ્રત કરવાથી મને આ બધું પ્રાપ્ત થયું છે, પરંતુ એ વ્રત મેં શ્રદ્ધા વગર જ કર્યું હતું, તેથી આ બધું વૈભવ વધુ સમય સુધી ટકશે નહીં. તમે ચંદ્રભાગાને પણ મારા આ સમાચાર જરૂરથી કહેજો. શોભનની વાત સાંભળી સોમશર્મા બ્રાહ્મણ તીર્થયાત્રા પૂરી કરીને મુકુચંદ રાજાના નગરમાં આવ્યો અને ચંદ્રભગાને શોભનના બધા સમાચાર કહ્યા અને પછી બોલ્યો કે હે દીકરી, મેં તારા પતિને પ્રત્યક્ષ જોયો છે. એનો કુબેર જેવો વૈભવ પણ મેં નજરે જોયો છે, પરંતુ એ કહે છે કે એણે કરેલું રમા એકાદશીનું વ્રત શ્રદ્ધા વગરનું હતું, તેથી અસ્થિર ફળદાયી થયું છે, તેથી એનો એ બધો વૈભવ પણ અસ્થાયી છે. તું એને સ્થાયી બનાવ. ચંદ્રભાગાએ કહ્યું, હે વિપ્રશ્રેષ્ઠ, મને મારા પતિના દર્શનથી તાલાવાલી લાગી છે. આપ મને ત્યાં લઈ જાઓ, હું મારા વ્રતના પુણ્યના પ્રભાવથી એ બધું સ્થાયી બનાવીશ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, ચંદ્રભાગાની આ વાત સાંભળીને સોમશર્મા એને મંદરાચલ પર્વતની નજીક આવેલા વામદેવ મુનિના આશ્રમ પર લઈ ગયો. એણે મુનિને બધી વિગત કહી સંભળાવી. વામદેવ મુનિના મંત્રોથી, શક્તિથી અને વ્રતના પ્રભાવથી એ ચંદ્રભાગાએ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. ત્યાર પછી એ પોતાના પતિની પાસે ગઈ ત્યારે તેને ઘણો જ હર્ષ થયો. પોતાની પ્રિય પત્નીને આવેલી જોઈ શોભનને પણ ઘણો આનંદ થયો. ત્યાર પછી શોભનને ચંદ્રભાગાને પોતાની ડાબી બાજુના સિંહાસન પર બેસાડી ચંદ્રભાગાએ હર્ષથી પોતાના પ્રિયતમને પ્રિય વચન કહ્યું કે હે નાથ, હું હિતની વાત કહું છું તે તમે સાંભળો. હું મારા પિતાને ઘેર 8 વર્ષની ઉંમરની થઈ ત્યારથી માંડીને આજ સુધી મેં જે જે એકાદશીના વ્રતો કર્યા અને જે જે પુણ્ય સંચિત થયું છે એ બધા જ વ્રતના પ્રભાવથી આપને દરેક પ્રકારનું મનવાંછિત સુખ પ્રાપ્ત થશે. આપનો વૈભવ સ્થાયી થશે અને આપની નગરી કલ્પના અંત સુધી અવિનાશી બનશે. હે નૃપશ્રેષ્ઠ, આ પ્રમાણે રમા એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત થઈને પોતાના પતિની સાથે મંદરાચલ પર્વતના શિખરો પર વિહાર કરવા લાગી. હે રાજન, મેં તમારી સમક્ષ રમા નામની એકાદશીનું વર્ણન કર્યું છે. આ એકાદશી ચિંતામણી જેવી તેમજ કામઘેનુ જેવી હોય બધા જ મનારથો પૂર્ણ કરવાવાળી છે. મેં બંને પક્ષોની એકાદશીઓના વ્રતનું મહાત્મ્ય આપને કહી સંભળાવ્યું છે. બંને પક્ષોની એકાદશીઓ એક સરખી જ પાપનાશક તેમજ એક સરખું જ પુણ્ય ફળ આપવાવાળી છે. જેવી શુક્લ પક્ષની એકાદશી છે એવી જ કૃષ્ણ પક્ષની એકાદશી પણ છે. એમાં ભેદ રાખવો જોઈએ નહીં. જેવી રીતે સફેદ રંગની ગાય હોય કે કાળા રંગની ગાય હોય, પરંતુ એમનું દૂધ તો એક સરખું જ હોય છે, એવી જ રીતે અજવાળિયાની એકાદશી હોય કે પછી અંધારિયાની એકાદશી હોય, બંનેના વ્રતનું ફળ તો એક સરખું જ પુણ્યદાયી હોય છે. જે મનુષ્ય આ રમા એકાદશીના વ્રતના મહાત્મ્યને સાંભળે છે તે સગળા પાપોમાંથી મુક્ત થાય છે અને વિષ્ણુ લોકમાં જાય છે. ઇતિ શ્રી આસો માસે કૃષ્ણ પક્ષે રમા એકાદશી વ્રત કથા સંપૂર્ણમ. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. તો આ હતી રમા એકાદશી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથા વાર્તા. મિત્રો, એકાદશીનું આ વ્રત એ સર્વે વ્રતોમાં ઉત્તમ છે. શ્રી હરિ વિષ્ણુએ કહ્યું છે કે જેમ વૃક્ષોમાં પીપળો, મહિનામાં કાર્તક મને પ્રિય છે, તેમ દરેક વ્રતોમાં એકાદશી મને અતિ પ્રિય છે. આથી માતા લક્ષ્મી સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા દરેક મનુષ્યે એકાદશીનું ઉત્તમ આ વ્રત જરૂર કરવું. જે ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી, જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. જે લોકો રમા એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરે છે, ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરે છે, તેમના ઘરની દુઃખ, ગરીબી અને નકારાત્મકતા દૂર થાય છે. ઘરની સુખ સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે. આ લોકમાં તમામ સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. મિત્રો, રમા એકાદશીના દિવસથી જ દીપાવલીના 5 મહાપર્વની શરૂઆત થઈ જાય છે. આજથી ઘરના આંગણે દીવડા પ્રગટાવવા, રંગોળી પૂરવી તેમજ આજથી માતા લક્ષ્મીની પૂજા શરૂ થઈ જાય છે. તો મિત્રો, નવા વર્ષના નવા દિવસો તમારા જીવનમાં ખૂબ સારી ખુશિયા લાવે, સુખ સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ.